નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ તરફથી પટેલ જયબેન આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય ગુજરાતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિષય ગુજરાતી, જેમાં પુનરાવર્તન જોઈશું. શું જોવાનું છે? પુનરાવર્તન. ચિત્રના નામ પરથી શરૂ થતા મૂળાક્ષરને ચિત્ર સાથે જોડો. અહીં આપણને ઉપર ચિત્ર આપ્યા છે, તો આપણે ચિત્રો જોવાના છે. તો સૌપ્રથમ ગણપતિ, જમરૂખ, કબૂતર, તલવાર, ટબ અને ચકલી. પછી નીચે ઘડિયાળ, દફતર, ઢોલક, થેલી અને ધજા આપી છે. તો આપણે જોઈ અને મૂળાક્ષર સાથે જોડવાનું છે ચિત્રને. તો સૌપ્રથમ ગણપતિ, તો ગ, ગણપતિનો ગ. પછી જમરૂખ, તો આપણે જ સાથે જોડવાનો છે. પછી કબૂતર, તલવાર છે તો આપણે ત સાથે જોડવાનું છે. પછી ટોપ, પછી ચકલી. તો તમારે પણ આવી રીતે જોડવાનું છે. હવે નીચેની વસ્તુ, આ શું છે? શેનું ચિત્ર છે? ઘડિયાળ, તો આપણે ગ સાથે જોડીશું. પછી દફતર, તો આપણે દ દડા સાથે જોડવાનું. ઢોલકનો ઢ. પછી થ થેલીનો થ અને ધ ધજાનો ધ. તો વિદ્યાર્થી મિત્ર, આપણે પણ સરસ મજાના મૂળાક્ષરો અને ચિત્રો જોડ્યા છે. તો હવે બીજું જોઈશું, મૂળાક્ષર તથા તે મૂળાક્ષરવાળા ચિત્ર જોડે ચિત્રમાં રંગ ભૂરો. અહીં તમને મૂળાક્ષર આપ્યા છે, તો પહેલાં સૌપ્રથમ આપણે જોડવાના છે, પછી કલર કરવાનો છે. તો ક, કમળનો ક. આ ચિત્ર કમળનું છે, તો તમારે અહીં કમળના ચિત્રમાં રંગ પૂરવાનો છે. ક, કમળનો ક. પછી શું છે? જ, તો જ જમરૂખનો જ, જ જગનો જ. પછી ખ, ખલનો ખ. દ, દીવાનો દ. ડ, ડમરૂનો ડ. અને ત, તપેલીનો ત. તો વિદ્યાર્થી મિત્ર, તમારે પણ પુનરાવર્તન જોવાનું છે અને આમાં કલર કરવાના છે. તમારે તમારા મનપસંદ કલર કરવાના છે. તો જગમાં ચલો સ્ટીલ કલર, વ્હાઇટ કલર કરીશું. તમારે તમારો મનપસંદ કલર કરવાનો છે. પછી ખલ, ખ, ખલનો ખ. પછી દીવડો, આપણે કોળીઓ બનાવીશું, બરાબર. પછી જ્યોત બનાવવાનું. પછી ઢોલક, અરે સોરી, ડમરૂ. ડમરૂમાં તમે તમારો મનપસંદ કલર કરી શકો છો. તમારે પણ તમારી રીતે મનપસંદ કલર કરવાના રહેશે. તપેલી ન તો તમારે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 50 કરવાનું રહેશે નોટમાં અને બુકમાં. હવે આપેલા મૂળાક્ષરથી શરૂ થતું ચિત્ર શોધો. અહીં આપણે ચિત્ર શોધવાનું છે,
સુશોધવાનું છે ચિત્ર. તો અહીં ચિત્ર શોધવાનું છે આપણે. તો અહીં સૌપ્રથમ આપણને ખટાર આપ્યો છે, તો ખ, ખટારાનું ખ. પછી ઝાડ, ડબ્બો, ઘર, ધજા, જગ, છત્રી અને કમળ. તો ચાલો આપણે શોધીશું જ જબલાનો જ એટલે ઝાડ સાથે જ ઝાડનો જ. પછી ડમરૂનો ડ આપ્યો છે એટલે ડબ્બા સાથે જોડીશું ડ, ડબ્બાનો ડ પણ થાય. પછી ઘ, ઘરનો ગ. પછી ધ છે એટલે ધજા શોધો. જ વૃક્ષ છે તો આપણે અહીં જગનું ચિત્ર આપ્યું છે એટલે જગ સાથે જોડવાનું. છ, છત્રીનો છ. ક, કમળનો ક. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે સારી રીતે બધા મૂળાક્ષરો અને ચિત્રને જોડ્યા છે. જેવી રીતે ખટારો, ઝાડ, ડબ્બો, ખટારો, ઘર, ધજા, જગ, છત્રી અને કમળ. તો તમારે પણ બોલવાનું છે અને શોધવાનું છે ચિત્રો. હવે ચિત્ર જોઈ પહેલો મૂળાક્ષર લખો. ચિત્ર જઈને પહેલો મૂળાક્ષર લખવાનો છે. આ ચિત્ર તમે ઓળખો છો ને, શું છે? ચમચી, છરી, ધનુષ, ઠળિયો, ઘોડો અને ડગલો. તો તમારે મૂળાક્ષર લખવાના છે. તો આ ચમચી છે એટલે ચ, ચમચીનો ચ. હવે છરી છે એટલે છ, છરીનો છ. પછી આ શેનું ચિત્ર? ધનુષ. તો આપણે ધ ધજાનો લખીએ ને તે ધનુષ. પછી ઠ, ઠળિયાનો ઠ. પછી આ ઘોડો છે એટલે ઘ મૂળાક્ષર, ઘ, ઘોડાનો ઘ. શું છે? ઘ, ઘોડાનો ઘ. પછી ઢગલો એટલે ઢ, ઢગલાનો ઢ. હવે નીચે ચિત્ર શું છે? દડો, પછી ડમરૂ, તલવાર, જબલું, જલેબી અને કરવત. તો આપણે અહીં પણ પેલો મૂળાક્ષર લખવાનો, દડો એટલે દ, દડાનો દ. ડમરૂનો ડ, તલવારનો ત, જબલાનો જ, જલેબીનો જ અને કરવતનો ક. જોયું વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર ઓળખો અને મૂળાક્ષર લખો. હવે જોઈશું સરખા મૂળાક્ષરોની જોડી બનાવો. અહીં સરખા મૂળાક્ષરોની જોડી બનાવવાની છે. તો સૌપ્રથમ ઉપર મૂળાક્ષર અને નીચે મૂળાક્ષર જોવાનો છે. તો ઉપર અણફેની અણ, ખટારાનો ખ, ટ, ટપ્પાલીનો ટ, ગણપતિનો ગ, થળનો થ, જબલોનો જ, ઘનનો ઘ, તલવારનો ત, ધજાનો ધ, ઢગલાનો ઢ, ક, કમળનો ક અને ચ, ચકલીનો ચ. આટલા આપણને મૂળાક્ષર આપ્યા છે ઉપર, તો આપણે આટલા મૂળાક્ષરો નીચે પણ જોવાના છે. તો આપણને ઉલટસુલટ આપ્યા છે, તો આપણે સરખા જોડી બનાવીને તો નીચે જોઈશું. ઉપર છે તેટલા નીચે પણ છે. થ, થણનો, ગણપતિનો ગ, તલવારનો ત, અણ, ફેણની અણ, ખટારાનો ખ, ટપ્પાલીનો ટ, ઢગલાનો ઢ, કમળનો ક, જબલાનો જ, ચકલીનો ચ, પછી ઘનનો ઘ અને ધજાનો ધ. તો આપણે ઉપરથી નીચે જોડવાના રહેશે. તો અણ ફેનનો અણ, પછી ખટારાનો ખ, ટ, ટપ્પાલીનો ટ, ગ, ગણપતિનો ગ, થ, થળનો થ, જ, ચકલોનો જ, ઘ, ઘનનો ગ, પછી તપેલીનો ત, ત, તપેલીનો ત, ઢ, ઢગલાનો ઢ, ક, કમળનો ક અને ચ, ચકલીનો ચ, ધ, ધજાનો ધ. તો વિદ્યાર્થી મિત્રો,
ઉપરની હરોળ અને નીચેની હરોળમાં આપણને બધા મૂળાક્ષરો મળી ગયા હતા. આપણે સરખા મૂળાક્ષરોની જોડી બનાવી છે. તો તમારે આ બધા મૂળાક્ષરો, સોરી, પેજ નંબર 51 અને 50 અને 51 નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જોવાનું છે પુનરાવર્તન, જેમાં પાના નંબર 50 અને 51માં આ ગૃહ કાર્ય આપ્યું છે તે પણ કરવાનું છે અને વર્ગ કાર્ય પણ કરવાનું છે. તો બાય, ફરી મળીશું.